એવી બેઠકની વાત કરીશું જેની ચર્ચા સમગ્ર રાજ્યમાં નહી સમગ્ર દેશમાં થઈ એવું કહી શકાય ગુજરાતની લોકસભા બેઠકોમાંથી સૌથી અનોખી જો કોઈ બેઠક ગણાય તો એ મહેસાણાની બેઠક છે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં લોકસભાની કુલ 16 ચૂંટણી યોજાય મહેસાણામાં આત્મારામભાઈ પટેલના નિધનના કારણે 2002 માં પેટા ચૂંટણી કરવી પડેલી હતી આ મહેસાણા લોકસભા બેઠક ઉપર કુલ સત્તર વાર ચૂંટણી થઈ અને તેમાંથી તેર વાર કોંગ્રેસ વિરોધી ઉમેદવારો જીત્યા છે માત્ર ચાર વાર કોંગ્રેસ આ બેઠક પર જીતી છે ભારતમાં લોકસભાની બીજી કોઈ બેઠક પર આ હદે કોંગ્રેસ વિવેધી વલણ જોવા મળ્યું નથી આવું કહી શકાય મહેસાણા બેઠક વિશે એક રસપ્રદ વાત એ પણ છે કે આ બેઠક પરથી સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ ઓગણીસો માં જીત્યા હતા મણીબેન તેમના વતન આનંદની લોકસભા બેઠક પર હારી ગયેલા પણ મહેસાણા લોકસભામાં મોકલેલા અને સરદાર પટેલ ના પરિવાર નું ગૌરવ ભાજપે લોકસભામાં જીતેલી પોતાની પહેલી બેઠક પણ મહેસાણા હતી ઓગણીસો એસી માં ભાજપ ની સ્થાપના થઈ અને ત્યાર પછી ઓગણીસો ચોર્યાસી માં ભારતીય જનતા પક્ષ પહેલી વાર લોકસભા ચૂંટણી લડ્યો હતો એ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને સમગ્ર દેશમાંથી માત્ર બે બેઠકો મળી હતી એમાં એક આંધ્રપ્રદેશની નાલગોંડાની હતી અને બીજી મહેસાણા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સાહાનુભૂતિના મેદાન મેજા ઉપર राजीव ગાંધીને પ્રચંડ બહુમતી આખા દેશે આપી આપીતી આખો દેશ રાજીવ ગાંધીન સાથે તો પણ એક માત્ર મહેસાણા ભારતીય જનતા પક્ષ સાથે હતું ડોક્ટર એ કે પટેલે ઓગણીસો ચોર્યાસી માં મહેસાણા બેઠક જીતીને આવો ઇતિહાસ રચ્યો હતો મહેસાણા બેઠક ત્યારથી લઈને આજ સુધી ભાજપ નો ગઢરી છે ઓગણીસો ચોર્યાસી થી અત્યાર સુધીમાં યોજાયેલી દસ ચૂંટણીમાંથી માંથી આઠ ચૂંટણી ભારતીય જનતા પક્ષ જીતી છે ઓગણીસો નવ્વાણું માં સહકારી આગેવાન આત્મારામ પટેલ અને બે હજાર ચાર માં જીવાભાઈ પટેલ જે જીત્યા એ બે અપવાદ ગણી શકાય આઠ ચૂંટણીમાંથી સળંગ પાંચ વાર તો ડોક્ટર જીત્યા હતા મહેસાણા બેઠક પર ભારતીય જનતા પક્ષનું પ્રભુત્વ અને એનું કારણ પાટીદારો છે મહેસાણા બેઠક પર જ્ઞાતિના સમીકરણમાં પાટીદારો હાથ ઘણો ઉપર છે આ મત વિસ્તારમાં કુલ મતદારોના પાંત્રીસ ટકા પાટીદારો છે જયારે વીસ ટકા ઠાકોર મતદારો છે પાંચ ટકા જેટલા આંજણા પટેલ એટલે કે ચૌધરી મતદારો છે દલિત મતદારોની ટકાવારી સાત ટકા જેટલી છે બ્રાહ્મણ વાણિયા સોની એ સહિતના સવર્ણોની સંખ્યા જો જોઈએ તો એ પણ નોંધપાત્ર કહી શકાય આ સિવાય દેવી પૂજક સમાજ સહિત શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત હોય એવા મતદારોની સંખ્યા પણ છે પણ પાંચ ટકાની આસપાસ છે ક્ષત્રિય મતદારોનું પ્રમાણ બે છે મુસ્લિમ મતદારો બહુ ઓછા છે બે જેટલા છે આ જ્ઞાતિના સમીકરણો કારણે મહેસાણા બેઠક ઉપરથી થી પાટીદાર ઉમેદવાર જ જીતતો આવ્યો છે એવું કહી શકાય ત્યાં જ્ઞાતિ આધારિત વોટિંગ ઘણું થાય એવું નોંધાયું છે ઓગણીસો ચોર્યાસી પછી ચૂંટણીઓમાં બે હાજર બે ની પેટા ચૂંટણી વાત કરીએ તો આ બેઠક પરથી પાટીદાર ઉમેદવાર જ જીત્યો છે ડોક્ટર એ કે પટેલ આત્મારામભાઈ પટેલ જીવાભાઈ પટેલ આમ પટેલ અને છેલ્લી બે ટર્મ થી જયશ્રીબેન પટેલ આ બધા પાટીદારો છે બે હાજર બે માં પૂંજાજી ઠાકોર જીતેલા એ અપવાદ પાટીદારો પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષના સમર્થક છે અને એ ઉપરાંત બ્રાહ્મણ વાણિયા ને સવર્ણો એ પણ ભારતીય જનતા પક્ષના સમર્થક છે ભારતીય જનતા પક્ષને આ બધાની પચાસ ટકા મતબેંકનો સીધે સીધો લાભ મળે છે અને એટલે મહેસાણા બેઠક ભારતીય જનતા પક્ષ સરળતાથી જીતી જાય છે પણ હવે શું પરિસ્થિતિ પલટાય છે એ વધારે મહત્વનું છે પાટીદાર આંદોલન પછી પાટીદાર આંદોલનના કારણે સમીકરણો સાવ બદલાઈ ગયા છે અને એના કારણે આ ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર જ મહેસાણા હતું મહેસાણા જિલ્લો અને એમાં જે રીતે અનામતની માંગ સાથે પહેલી રેલી નીકળેલી ત્યાર પછી આંદોલન આખા રાજ્યમાં ફેરવાયું જેના પડકા સમગ્ર દેશમાં પડ્યા અને હાર્દિક પટેલ જેવો નેતા ઉભરી આવ્યો એ મહેસાણા પાટણ ઊંઝા અને વિસનગર જેવા શહેરોમાં પાટીદાર અનામત આંદોલનની આજે પણ એટલી જબરજસ્ત અસર છે કે જેની ચિંતા ભારતીય જનતા પક્ષે કરવી પડે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં આંદોલનની આ અસર ભાજપ વિરોધી જે હતી જોવા મળેલી હાર્દિક પટેલની જીએમડીસી ગ્રાઉન્ડની રેલી પછી તોફાનો ફાટી નીકળેલા પોલીસે પાટીદારોને પકડી પકડીને ફટકાર્યા અને એના કારણે પાટીદારોમાં એક આક્રોશ અને આ આક્રોશ પછી સમગ્ર રાજ્યમાં લગભગ આજ સુધી કહી શકાય તેવું વાતાવરણ બનેલું રહ્યું અને ભારતીય જનતા પક્ષ સાથે નારાજ જ રહ્યા એ નારાજગી દૂર કરવામાં ભાજપ સુધી ફાવી એવું ન કહી શકાય અત્યારે છેલ્લા થોડાક સમયથી પરિસ્થિતિ બદલાણી છે ભારતીય જનતા પક્ષની સામેનો ઉકળાટ થોડો ઓછો થયો એવું લાગે છે પાટીદારો પાટીદાર અગ્રણીઓ એ બધા ભારતીય જનતા પક્ષ તરફ ફરી પાછા ઢળી રહ્યા છે એવું દેખાય છે પણ સાચી પરિસ્થિતિ શું છે ચૂંટણી પછી જ ખબર પડતી મહેસાણા લોકસભા બેઠક હેઠળ ઉંજા વિસનગર બહુચરાજી કડી મહેસાણા વિજાપુર અને માણસા એ સાત વિધાનસભા બેઠકોના મતપિસ્તાર હોય છે બે હજાર સત્તર પહેલાંની ચૂંટણીમાં ભાજપ એકાદ અપવાદને વાત કરતા આ તમામ બેઠકો જીતતો પણ બે હજાર સત્તરમાં માજી પલટાયેલી ભાજપે સાત બેઠકોમાંથી ચાર બેઠકો જીતીને પોતાનો હાથ ભલે ઉપર રાખેલો પણ એને જે મતો મળે તેમાં જંગી ઘટાડો નોંધાયો હતો બે બેઠકો ઉપર જો જોઈએ તો ભાજપ ત્રણ હજાર કરતા ઓછા મત થી જીતેલી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વિસ્તારના છે એ પણ સાત હજાર એકસો સાડત્રીસ મત જેવી પાતળી બહુમતી થી જીત્યા હતા એટલે આખી બાબત ભાજપ માટે ચિંતાજનક છે બે હજાર સત્તર માં તેનો ગઢ ગણાય તેવા મત વિસ્તારોને કદી હારી ન શકે તેવા નેતાઓ પણ એમાં હારી ગયા હતા ઊંઝામાં નારાયણભાઈ લલ્લુભાઈ પટેલ બહુચરાજીમાં રજનીકાંત પટેલ આ ધોરંધોરો પણ હારી ગયા ચૂંટણી એટલે વિધાનસભાની છેલ્લી ચૂંટણીના પરિણામોના આધારે કહી શકાય કે ભારતીય જનતા પક્ષ મહેસાણા માટે વધારે ચિંતિત છે એ સ્વાભાવિક છે ભારતીય જનતા પક્ષ માટે મહેસાણામાં કપરા ચદાણ છે પણ એ બેઠક ત્યારે જ ગુમાવે જો કોંગ્રેસ સબળ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારે તો મહેસાણામાં ઠાકોર સમાજના મતદારો પરંપરાગત રીતે કોંગ્રેસની મતબેન છે ગુજરાતમાં હમણાં પરપ્રાંતિઓ પર હુમલો જે થયો એમાં ઠાકોર સેનાના કાર્યકરો સંડોવાયેલા હતા એ વખતે પોલીસે કરેલી કાર્યવાહીના કારણે ઠાકોર સમાજમાં ભારતીય જનતા પક્ષ સામે રોષ છે એ પણ ગુજરાતમાં પરપ્રાંતિઓ પર થયેલા હુમલામાં ઠાકોર સેનાના કાર્યકરો સંડોવાયેલા હતા એ વખતે પોલીસે કરેલી કાર્યવાહીના કારણે ઠાકોર સમાજમાં ભારતીય જનતા પક્ષ સામે જબરજસ્ત રોષ છે અને એથી ઠાકોર સમાજ સાગમટે કોંગ્રેસની ની મતદાન કરી શકે એવી પરિસ્થિતિ છે આંજણા પટેલ દલિત અને ઓબીસી સમાજ પણ કોંગ્રેસ સાથે છે આજે આ સંજોગોમાં પાટીદારોના મતોમાં વિભાજન થાય તો ભાજપ હારી જાય મહેસાણા સમૃદ્ધ વિસ્તાર છે પાણીની કે બીજી એવી સમસ્યાઓ જે છે એવી નથી ઉદ્યોગો પણ પ્રમાણમાં સારા છે સહકારી માળખાના કારણે માર્કેટ યાર્ડની સંખ્યા પણ ઘણી છે તેથી આર્થિક મુદ્દાઓ એટલા બધા મહત્વના થાય જે લોકોને અકળાવનારા હોય પણ જે છે તે જ્ઞાતિના સમીકરણો છે અને આ વખતે આ સમીકરણો કોંગ્રેસની તરફેણમાં છે એ ચોક્કસ દેખાય છે ભારતીય જનતા પક્ષ માટે બીજી મુશ્કેલી જો જોઈએ તો એવી છે કે એની કોઈ પાટીદાર નેતા નથી જયશ્રીબેન પટેલ છેલ્લી બે ટર્મ થી જીતે છે પણ એ આખો સમય એ પરિસ્થિતિ અલગ હતી એ વખતે માહોલ ભારતીય જનતા પક્ષની તરફેણ માં હતો પાટીદારોની નારાજગી સહિતના કોઈ એવા બીજા મુદ્દા નહોતા અત્યારે સામા કરવાની તરવાની વાત છે એટલે ભારતીય જનતા પક્ષ ને મજબૂત નેતાની જરૂર છે જે એની પાસે નથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મેદાનમાં ઉતારવાની ચર્ચા ચાલે છે પણ નીતિન પટેલ પોતે ઈચ્છા ધરાવે છે છે કે નહીં એક મોટો સવાલ વાત કરીએ તો એ દાવેદાર છે પણ કોંગ્રેસ હમણાં જ છોડીને જે જીવાભાઈ પટેલ ભારતીય જનતા પક્ષમાં આવ્યા એમની શક્યતા પણ છે કારણ કે એ પણ દાવેદાર છે વય જીવાભાઈની તરફેણમાં છે એવું ન કહી શકાય પણ જીવાભાઈ પહેલા જીતેલા છે એ જોતા ભારતીય જનતા પક્ષ તેમના અંગે વિચારે ખરો એક બીજા ઉમેદવાર ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પણ છે જો યુવાનોને પ્રતિનિધિત્વ આપવાનું તો ઋત્વિજ પટેલ પર ભારતીય જનતા પક્ષ વિચારે ભૂતપૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન એવા એક પ્રહલાદભાઈ પટેલ પણ દાવેદાર છે આ બધી પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસે પણ પાટીદારને જ મેદાનમાં ઉતારવો પડે કોંગ્રેસ પાસે ઘણા વિકલ્પ છે જે વિકલ્પો છે એ પૈકી પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસના કન્વીનર હાર્દિક પટેલ હવે એ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે સત્તાવાર રીતે અને જો અદાલતના બીજા કોઈ પ્રશ્નો ન આવે તો લોકસભાની ચૂંટણી લડવા માટે મનસુબો ધરાવી ચૂક્યા છે તો કોંગ્રેસ મહેસાણામાંથી હાર્દિક પટેલને મેદાનમાં ઝંપલાવવાનું કહી શકે જો આવું થાય તો હાર્દિક પટેલ આમાં ચોક્કસ જીતી શકે હાર્દિકનું વતન વિરમગામ અમદાવાદ જિલ્લામાં છે પણ મહેસાણા જિલ્લામાં પાટીદાર અનામતની અસર જે હતી એનો લાભ લેવા હાર્દિક પટેલને કોંગ્રેસ ટિકિટ આપે અને જો હાર્દિક પટેલ મેદાનમાં ઉતરે તો તેને હરાવવો મુશ્કેલ છે કારણ કે યુવા પાટીદારો પર એનો જબરજસ્ત પ્રભાવ છે અલ્પેશ ઠાકોર સહિતના ઠાકોર નેતાઓ પણ આ પાટીદાર નેતાની પડખે છે ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ નો જ છે અને કોંગ્રેસને આ બધાનો લાભ ખૂબ આસાનીથી મળી શકે તેમ છે મહેસાણા વિસ્તારની વાત કરીએ તો અહિયાં પણ કોંગ્રેસ છે રાવલ રાવલ પણ પોતે મેદાનમાં માટે તે છે કે નહીં એક સવાલ આવે એ પોતે મોટાભાગે સંગઠનની અંદર સક્રિય છે એટલે હાર્દિક પટેલ જો ચૂંટણીની અંદર ઝંપલાવશે કોંગ્રેસ એને મેદાનમાં ઉતારશે તો કોંગ્રેસ આ બેઠક ભારતીય જનતા પક્ષ પાસેથી આંચકી લે છે એ શક્યતાઓ વધારે છે આ બેઠક માટે આજે આટલી વાત છે ચોક્કસ મને તમે જન વન ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપશો મને ઇંતજાર રહેશે નવી બેઠકની નવી વાત સાથે નવા એનાલિસીસ સાથે હું તરત તમારી સમક્ષ ઉપસ્થિત થઈશ પણ અત્યારે મને રજા આપશો નમસ્કાર